नवसारी में सुविधायुक्त अने नव निर्मित अतिथि गृह अने विश्राम गृह रूपया 10,55,00,000 ना खर्चे सर्किट हाउस केम्पस में निर्माण करवामां आव्युं छे। मार्ग अने मकान अने प्रवासन यात्राधाम विकास विभाग मंत्री पूर्णेश मोदी अने सीआर पाटिलना वरद हस्ते लोकार्पण करवामां आव्युं हतुं। नवसारी जिला मार्ग अने मकान विभाग द्वारा नवसारी शहेरना लुंसीपोई विस्तारमां आधुनिक सुविधाथी सज्ज सर्किट हाउस केम्पसमां बे मकान नवनिर्मित करवामां आव्या छे, जेमां अतिथि गृह तथा विश्राम गृह रूपया 10,55,00,000 ना खर्चे निर्माण करवामां आव्या छे। नवसारी सर्किट हाउसमां वीआईपी डिलक्स अने कॉन्फरेंस हॉल, डाइनिंग, पेन्ट्री रूम, बीजा विंगमां 49 रूम जेमां 12 रूम अने जनरल डाइनिंग तेमज विशाळ पार्किंग साथे आधुनिक सुविधाथी सज्ज तैयार करवामां आव्या छे। आजरोज नवसारी सांसद अने भाजपा प्रदेश अध्यक्ष सीआर पाटिल, मार्ग अने मकान अने प्रवासन तेमज यात्राधाम विकास विभाग मंत्री पूर्णेशभाई मोदीना वरद हस्ते लोकार्पण करवामां आव्युं छे। आ प्रसंगे कल्पसर नर्मदा मंत्री जीतुभाई चौधरी, नवसारी धारासभ्य पीयूष देसाई, जलालपुर धारासभ्य आरसी पटेल, नवसारी कलेक्टर अमित प्रकाश यादव साथे अधिकारी अने पदाधिकारी उपस्थित रह्या हता। समग्र गुजरातमां गुजरात सरकारना માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં સર્કિટ હાઉસ, જરૂર જણાયતા વિશ્રામગૃહ અને આ પ્રમાણે તાલુકા સુધી જે કંઈ મહેમાનો આવે એના માટે રોકાણ, આ માટે સમગ્ર ગુજરાતના અનેક રાજ્યોમાં એક પછી એક જિલ્લામાં આપણે સર્કિટ હાઉસનું નવું નિર્માણ કરી રહ્યા છીએ। 21 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક ભવ્ય સર્કિટ હાઉસનું લોકાર્પણ સોમનાથ મુકામે સોમનાથ દાદાના મંદિરના સાનિધ્યમાં પૂર્ણ કર્યું। એ જ પ્રમાણે સર્કિટ હાઉસની જે આવશ્યકતા છે તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ, એમાં પણ છેલ્લા બજેટની અંદર અમે ખાસ કરીને જે સૌરાષ્ટ્રથી ધારાસભ્યો આવે છે એને માટે સરખેજ મુકામે, કારણ કે અમદાવાદ અંદર અંતરિયાળ પડી જાય છે, લોકોને આવવાના કલાકો નીકળી જાય છે, તો ત્યાં પણ ભવિષ્યમાં સર્કિટ હાઉસ બને એવું પ્લાનિંગ કર્યું છે। પ્રવાસન ધામ જે છે, આ પ્રવાસન ધામ અને યાત્રાધામ, આમાં પણ આવનારા દિવસોમાં ખાસ કરીને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાર પછી સૌથી મોટો લોકોનો જે ઢસારો છે, લોકોનો જે નડાબેટ પ્રત્યેનું આકર્ષણ છે, તો નડાબેટ મુકામે પણ સુઈ ગામે નવું સર્કિટ હાઉસ થઈ જાય એના માટે સિદ્ધાંતિક મંજૂરી આપી છે। આમ અનેક પ્રકારના વિશ્રામગૃહ અને સર્કિટ હાઉસના માધ્યમથી જે કંઈ નાની મોટી સુખાકારી મળે, જે કંઈ નાનો મોટો આરામદાયક સ્થળ થઈ જાય અને કોઈ પણ એકાદ રાત રોકાવું હોય એ રોકાઈ શકે એવા શુભ હેતુથી આપણે આવા અનેક મકાનનું નિર્માણ કરી રહ્યા છે। છેલ્લે અહીંયા નર્મદા કિનારે જે પ્રવાસીઓ પરિક્રમા કરે છે એના વિશ્રામ માટે પણ એક વિશ્રામગૃહનું આપણે લોકાર્પણ ગયા મહિને સંપન્ન કર્યું। આમ રાજ્યમાં અનેક જગ્યા તાલુકાના સ્થળે અને જિલ્લાના સ્થળે આ પ્રકારના વિશ્રામગૃહ બનાવવામાં આવે છે। આજે નવસારી મુકામે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટિલજી, આ વિસ્તારના સાંસદ પણ છે એમના શુભ હસ્તે, અને અમારા ધારાસભ્ય પિયુષભાઈ, આરસી પટેલ ધારાસભ્ય અને માન્ય મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, અધ્યક્ષ આપણા બાબુભાઈ બુરાભાઈ, તો અનેક આગેવાનો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, બધાએ સાથે મળીને આજે નવસારી મુકામે સર્કિટ હાઉસ અને વિશ્રામ ગૃહ 39 રૂમ અને 10 રૂમ આનું લોકાર્પણ કર્યું છે। આનો લાભ દક્ષિણ ગુજરાત અને નવસારીની જનતા અને અનેક રાજકીય આગેવાનો લેશે એવો મને વિશ્વાસ છે।